સુરતની ઈચ્છાપુર બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે સ્થાનિક લોકો અને પોલીસ કર્મચારી વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલમાં કામ કરતા કોન્સ્ટેબલનો ભાઈ નોકરીએથી પરત ફરી રહ્યો હતો। તે દરમિયાન અકસ્માત થતા બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા પોલીસ કર્મીઓ અને સ્થાનિકો આમને સામે આવી ઉગ્ર બોલાચાલી બાદ સામસામે છુટ્ટા હાથની મારામારી થઈ હતી, જેમાં પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો। આ સાથે જ મહિલાઓ દ્વારા પણ તેમને માર મારવામાં આવ્યો હતો। ત્યારે આ મામલામાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ ઘટનાને વખોડવામાં આવી હતી। પોલીસ પર હુમલાની આ ઘટના એક નિંદનીય ઘટના છે અને જેમણે પણ હુમલો કર્યો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવા અને હુમલા કરનાર વ્યક્તિઓનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં તે ચકાસવા અને ત્યારબાદ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી। આજે અમે કમિશનર કચેરી ઉપસ્થિત થયા છીએ। પરમ દિવસે 19 તારીખના રોજ રાતે 8 વાગે સુરત શહેરના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ઈચ્છાપુરના ગેટ નંબર 2ની બહાર એક ખૂબ જ દુઃખદ ઘટના બની હતી કે જ્યાં રોડ પર ગાડી ચલાવતા વખતે નજીવા અકસ્માતમાં, એમાં કોઈને ઈજા પણ નથી થઈ, એવા અકસ્માતમાં એક પોલીસકર્મી છે એ પોલીસકર્મી ત્યાં એમના ભાઈને છોડાવવા માટે ત્યાં ગયા હતા અને સાથે સાથે એમની સાથે બીજા પણ એક બે પોલીસકર્મી જ્યાં હતા, તો ત્યાંના લોકલ લોકોએ ભેગા થઈને ટોળું કરીને આપણા દેશના જવાન છે જે પોલીસકર્મી પોતાનો જીવ જોખમમાં નાખીને આપણા દેશની આપણા શહેરની સેવા કરે છે એમને જાનવરોની જેમ એમને ઢોર માર મારવામાં આવ્યો છે કે જે ખૂબ જ નિંદનીય છે। આ કોઈ પણ મનુષ્યની જાત તો આવી રીતના ઢોર માર કોઈને મારી ન શકતી હોય। તે પછી જ્યારે જ એમને છોડાવવા માટે ત્યાંની સ્થાનિક પોલીસ આવે છે, તે તો એમની ફરજ નિભાવે છે, તો એ સ્થાનિક પોલીસ પીસીઆર વાન ચલાવવાવાળા વ્યક્તિને જે હતો એને પણ માર મારવામાં આવ્યો, સાથે સાથે જે પોલીસકર્મી આવ્યા હતા એમની સાથે પણ હાથ ચાલાકી કરવામાં આવી। એટલે આ ખૂબ જ દુઃખદ ઘટના છે કે આપણે એક સભ્ય સમાજમાં રહીએ છીએ, એ સભ્ય સમાજના અંદર આવી રીતના જ્યારે તમે જાહેરમાં કોઈ પોલીસકર્મી પર હુમલો કરો છો તો પોલીસ માટેનો જે ભય છે તે લોકોના મનથી નીકળી જશે, એટલે બેફામ થઈ જશે ગુનેગારો, અને સાથે સાથે જેટલા પણ પોલીસકર્મી છે જે પોતાનો જીવ જોખમમાં નાખીને જે કામ કરે છે, સેવા કરે છે, એ દરેક પોલીસકર્મીઓનું આમાં મોરલ તૂટ્યું છે। સેવા, સુરક્ષા અને શાંતિ આ વાત ધ્યાન રાખે છે પોલીસવાળા, એટલે એ કંઈ બોલી નથી શકતા, તો એનો મતલબ એ નથી કે એમને જાહેરમાં રોડ પર માર મારવામાં આવે। તે જ રજૂઆતને લઈને આજે અમે લોકો સીપી સાહેબ પાસે આવ્યા છે, એમને અમે રજૂઆત કરીશું કે જે આ આપણા સભ્ય સમાજના અંદર આવો કૃત્ય યોજાયો છે કે જેના અંદર આપણા પોલીસકર્મી એ લોકોને રોડ પર જાહેરમાં જાનવરોની જેમ માર મારવામાં આવ્યા છે, તો સામેના જે કંઈ પણ ગુનેગાર છે એને સજા અપાવો, સાથે સાથે કોઈ પણ પ્રકારનું પક્ષપાત કે પોલિટિકલ પ્રેશરના અંદર આવ્યા વગર જો પોલિટિકલ પ્રેશરમાં આવશો તો અમે આગળ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું, કેમ કે આ વાત છે પોલીસના મોરલની, જો અગર પોલીસનું મોરલ તૂટશે તો આગળ પછી દેશની સેવા કરવામાં પોલીસને બહુ તકલીફ પડશે। એમનું નામ હજુ અમારી પાસે નથી આવ્યું, FIR દર્જ થઈ છે, પણ ત્યાંના લોકલ લોકો છે, નજીવી બાબતમાં એમની સાથે માથાકૂટ થઈ હતી, ખાલી રોડ પરથી ગાડી ટર્ન મારવા બાબતે એના અંદર કોઈ પોલીસકર્મીના ભાઈને બહુ બધું માર મારી લીધેલો, ત્યારે સ્વાભાવિક છે કે આપણા જેવા કોઈ નોર્મલ નાગરિક પણ જાય તો થોડા ઉશ્કેરાય, ત્યારે પોલીસકર્મી છે તો એ ત્યાં ગયા, તો પોલીસકર્મીને જ્યારે એ લોકો જાહેરમાં રોડ પર માર મારી રહ્યા છે, સાથે સાથે મને એ પણ વાત જાણવા મળી છે કે જે લોકો મારતા હતા એના અંદર ઘણા બધા એવા અસામાજિક તત્વો હતા કે જે પહેલાં બુટલેગર રહી ચૂકેલા છે અને એમનો ગુનાહિત ઇતિહાસ છે, તો આજે અમે જે રજૂઆત કરીએ છીએ એમાં એ વાત પણ ઇન્ક્લુડ કરી છે કે જે પણ લોકોએ માર માર્યો છે એમનું પહેલાં ગુનાહિત ઇતિહાસ છે કે શું એ પણ ચકાસણી કરવામાં આવે અને કડકથી કડક એના અંદર કાર્યવાહી કરે, જેનાથી સમાજમાં એક દાખલો બેસે કે બીજી વખતે કોઈ પોલીસકર્મી પર આવી રીતના જાહેરમાં હુમલો ન થાય। જય હિન્દ।